હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડી ઠંડી શાહી કુલ્ફીની રેસીપી. ગરમીઓમાં બધાને ઠંડુ ઠંડુ જ ખાવાનું મન થાય છે, તો આજે આપણે બિલકુલ ખાંડ વગર કુલ્ફી બનાવીશું અને સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી અને એકદમ શાનદાર ટેસ્ટ સાથે બહુ જ ક્રીમી અને મલાઈદાર બનશે. તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા ક્રીમી ક્રીમી શાહી કુલ્ફી બનાવવા માટે પહેલા કડાઈમાં 2 ચમચી પાણી નાખીશું, એટલે દૂધ તળિયે ના બેસે. પછી તેમાં 1 લિટર દૂધ લેશું. દૂધ તમારા ઘરમાં જે લેતા હોય તે પણ તમે લઈ શકો છો. તેમાં ચપટી કેસર નાખીશું. કેસરથી કલર ખૂબ જ સરસ આવશે, પણ કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ના નાખવું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધમાં 1 ઉભરો આવવા દઈશું. દૂધ ઉકળે છે ત્યાં અહીંયા મેં 2 ચમચી મગજતરીના બી, 3 નંગ એલચી, 2 ચમચી ખસખસના બી, 10 નંગ બદામ, 10 નંગ પિસ્તા, 10 નંગ કાજુ અને 2 ચમચી રોઝ સિરપ તૈયાર કર્યા છે. આ બધી સામગ્રીને રાતે મેં ધોઈને પછી પાણીમાં પલાળી દીધી છે. આ બધી સામગ્રીને 5 થી 6 કલાક પલાળવાની છે. બધા જ બાઉલમાંથી મેં વધારાનું પાણી નિતારી લીધું છે, પણ એક ખસખસમાં પાણી રાખ્યું છે કારણ કે તેને પીસવામાં થોડા પાણીની જરૂર પડે છે. હવે મિક્સર જાર લેશું, તેમાં બધી સામગ્રીને પીસી લેશું. એલચીના બીને અલગ કરી લેશું. એલચીના છિલકા છે તેને ફેંકી ના દેતા ચા બનાવવામાં ઉપયોગમાં લઈ લેજો. ચામાં એલચીની સરસ ખુશબુ આવશે. સાથે ખસખસને પાણી સાથે લેશું. હવે આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો જરૂર પડે તો પાણી થોડું ઉમેરવાનું. તો એકદમ ક્રીમી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે દૂધ ચેક કરી લઈએ તો દૂધ ઉકળવા લાગ્યું છે. કેસરે તેનો રંગ છોડી દીધો છે અને જોરદાર કલર આવી ગયો છે. હવે તેમાં આપણી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેશું. આ પેસ્ટને તમે આગળ બનાવીને પણ રાખી શકો છો. પેસ્ટમાં આપણે પલાળેલા બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, ખસખસ બધા જ ઉમેર્યા છે. તે ખાવામાં ઠંડા છે. મિક્સર જારમાં થોડું દૂધ કડાઈમાંથી નાખીને ફરી તેને કડાઈમાં નાખી દઈશું. બધું સારી રીતના મિક્સ કરી દઈશું. અત્યારે તમને થોડાક લમ્સ જેવું દેખાય છે, પણ કોઈ ચિંતા નહીં. આપણે જેમ જેમ હલાવતા રહીશું અને દૂધ ઉકળવા લાગશે એટલે સારી રીતના મિક્સ થઈ જશે. ગરમીમાં પલાળેલા ડ્રાય ફ્રૂટ તમે ગમે તે રીતે રેસીપી બનાવીને ખાશો તો ખૂબ જ ફાયદા થશે. 1 ચમચી બદામની કતરણ અને 1 ચમચી પિસ્તાની કતરણ નાખીશું. બદામ અને પિસ્તાની ફ્લેવરની સાથે સાથે તેના નાના નાના ટુકડા કુલ્ફીમાં ખાવામાં આવશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ કુલ્ફી બહુ જ રીચ બનવાની છે. જો તમને ગરમીમાં લૂ લાગે કે નસકોરી ફૂટે તો આવી ઠંડી હોય તેવી ચીજો સવારે નરણા કોઠે આ રીતના પલાળીને ખાશો તો પ્રોબ્લેમ નહીં થાય. કડાઈને ફરતે જે મલાઈ જામી છે તેને ચમચા વડે કાઢીને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈશું. દૂધને ઘટ કરવા માટે આપણે કશું જ ઉમેરવાના નથી. કોર્નફ્લોર, માવા કે કસ્ટર્ડ પાવડર, પણ આપણે જે બદામ, કાજુ, ખસખસ, મગજતરીના બી ઉમેર્યા છે એટલે તે દૂધ જેમ ઉકળશે તેમ તેમ ઘટ થશે. આ રીતના સતત હલાવતા રહીશું. હવે મીઠાશ માટે
ચાર ચમચી મિશ્રી ઉમેરીશું. આ મિશ્રી તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. મિશ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. મિશ્રીની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મિશ્રી હેલ્થ માટે ખૂબ જ સારી છે. મિશ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું. બે ચમચી રોજ સિરપ ઉમેરીશું. રોજ સિરપ ઉમેરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને સાથે તેનો કલર પણ હલકો સો પિંક થઈ જશે, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. આ રોજ સિરપ મેં ઘરે બનાવેલું છે. જો તમારે રોજ સિરપ ના ઉમેરવું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો રોજ સિરપને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો તેનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. મેં આમાં કોઈ જ ફૂડ કલર ઉમેર્યા નથી. તો સતત હલાવતા રહેશું તે ઘટ થઈ જાય ત્યાં સુધી. હવે મિક્સર ઘટ થઈ ગયું છે. આપણે જે ડ્રાયફ્રૂટ ઉમેર્યા હતા તે પણ સરસ રીતના ફૂલી ગયા છે અને તેનું ટેક્સચર એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે. આને તમે રબડી તરીકે પણ યુઝ કરી શકો છો, બહુ જ ટેસ્ટી લાગશે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મિક્સરને ઠંડુ થવા દેશું. હજી ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે. તો તમે જોઈ શકો છો મિક્સર ઠંડુ થઈ ગયું છે અને પહેલા કરતા ઘટ પણ થઈ ગયું છે. જો આમાં તમારે થોડું દૂધ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીંતર આવી જ થિકનેસમાં પણ જમાવી શકો છો. હું આ જ રીતના જમાવાની છું. બહુ જ ટેસ્ટી કુલ્ફી બનશે. હવે મેં અહીંયા કુલ્ફી જમાવવા માટે આ રીતના પ્લાસ્ટિકના મોલ્ડ લીધા છે. તેમાં પહેલા થોડું ડ્રાયફ્રૂટ નાખીશું, પછી તેમાં કુલ્ફીનું મિક્સર નાખીશું. તમને એવું નથી લાગતું કે આ કુલ્ફી કેટલી ક્રીમી અને ટેસ્ટી બનશે? મિક્સર થોડુંક વધ્યું છે તો મારી પાસે આ રીતના પ્લાસ્ટિકના કપ છે, તો તેમાં પણ આપણે કુલ્ફી જમાવી દઈશું. હવે તેને ફોઇલ પેપરથી કવર કરી દેશું અને ફ્રીઝરમાં રાખી દેશું. અડધી કલાક પછી તેમાં ઉપર થોડું ડ્રાયફ્રૂટ અને સ્ટીક લગાવી દેશું, પછી તેને ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખી દેશું. ફરી મળીશું કાલે. જો તમારે અનુકૂળ હોય તો ઓવરનાઇટ રાખવી, નહીંતર 7 કલાકમાં પણ સેટ થઈ જશે. તો કુલ્ફી સરસ રીતના સેટ થઈ ગઈ છે. તેને ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી હતી. તો બહુ જ ટેસ્ટી હેલ્ધી શાહી કુલ્ફી તૈયાર છે. તો મોલ્ડને આપણે થોડીક સેકન્ડ માટે પાણીમાં રાખીશું એટલે તે આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. તો લાગે છે ને કેટલી સુંદર, કેટલી ક્રીમી અને મલાઈદાર કુલ્ફી બની છે. બહુ જ સ્વાદમાં લાજવાબ છે. ના માવા, ના કસ્ટર્ડ પાવડર, ના કોર્નફ્લોર, ના મલાઈ, તો પણ એકદમ ટેસ્ટી કુલ્ફી બની છે. બાળકોને કુલ્ફી આઈસ્ક્રીમ બહુ જ પસંદ હોય છે. તો બજારના કુલ્ફી આઈસ્ક્રીમમાં કલર, પ્રિઝર્વેટિવ વગેરે ઉમેરેલા હોય છે. તો તમે તમારા બાળકોને ફક્ત 1 લિટર દૂધમાં આટલી બધી ટેસ્ટી હેલ્ધી શાહી કુલ્ફી જરૂર બનાવી આપો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.